ઊંચું આપણી સાથે હિતવે નજર કરી મહત્વના સમાચારોને લઈને તો વિગતો સામે આવી રહી છે સંસદ હુમલાના પ્રયાસના કેસમાં તપાસો હાલ ધમધમાટ ચાલી રહ્યો છે દિલ્હી પોલીસ આરોપીઓને લઈને ગાંધીનગર પહોંચી ગાંધીનગર એફિસેલમાં આરોપીઓની તપાસ કરવામાં આવશે તમામ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવામાં આવશે આરોપીઓના નિવેદન સાચા છે કે ખોટા તેની તપાસ કરવામાં આવશે હાલમાં પોલીસે સવાલોની યાદી તૈયાર કરી લીધી છે તેર ડિસેમ્બરે સંસદમાં કેટલાક લોકોએ હુમલાનો પ્રયાસ કર્યો હતો આતંકી હુમલાની વરસીના દિવસે જ અજાણ્યા વ્યક્તિએ વિઝિટ ગેલેરીમાંથી ગૃહમાં પ્રવેશ કર્યો સંસદની કાર્યવાહી દરમિયાન બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી સીધા નીચે કૂદી પડ્યા અને ગેસનો સ્પ્રે કરવાનો પ્રયાસ કર્યો અચાનક ઘુસી આવેલા લોકોને તાત્કાલિક પકડી લેવામાં આવ્યા હતા પકડાયેલા બે લોકો પાસેથી ટિયર ગેસના સેલ મળ્યા છે આ કેસમાં નીલમ અને અમૂલ શિંદે નામના બે યુવાનોને પકડવામાં આવ્યા હતા જે રીતની વિગતો સામે આવી રહી છે સંસદ હુમલાના પ્રયાસના કેસમાં તપાસનું ધમધમાટ હાલ ચાલી રહ્યું છે તમામ જે આરોપીઓ છે તેઓને ગાંધીનગર લાવવામાં આવશે ત્યાં તેઓનો નાર્કો ટેસ્ટ કરવામાં આવનાર છે મહત્વના સમાચાર આવી રહ્યા છે તમામ આરોપીઓના નાર્કો ટેસ્ટ થશે આરોપીઓના નિવેદન સાચા છે કે ખોટા તેની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવશે હાલમાં પોલીસે સવાલોની યાદી છે તેને તૈયાર કરી લીધી છે અને તે પ્રકારે તમામ જે આરોપીઓ છે તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે હુમલાનો પ્રયાસ જે લોકોએ કર્યો હતો આતંકી હુમલાની વર્ષીના દિવસે જ અજાણ્યા વ્યક્તિઓએ વિઝિટર ગેલેરીમાંથી ગૃહમાં પ્રવેશ કર્યો અને સંસદની કાર્યવાહી દરમિયાન બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી સીધા નીચે કૂદી પડ્યા હતા આ સમગ્ર ઘટનાને લઈને જે તપાસ વધારે છે તે શરૂ થઈ ચૂક્યો છે અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું સંવાદદાતા નવીન ઝા અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે નવીન જે રીતની માહિતી સામે આવી રહી છે તપાસ ધમધમાટ જે રીતે ચાલી રહ્યો છે અને સૌથી મહત્વની વાત તમામ સવાલોની યાદી પણ તૈયાર છે વધુ અપડેટ શું હેતવી જે રીતે નારકો એક લાંબી પ્રોસેસ છે અને જેની અંદર મેડિકલ એક્ઝામિનેશનથી લઈને તમામ વસ્તુઓ કરવામાં આવે છે ત્યારે તમામ જે આરોપીઓ છે કે જે આરોપીઓ ખાસ કરીને મનોરંજન ડી અને સાગર શર્મા આ બે આરોપીઓનું નારકો જે છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે આ પાંચમા માળે અહીંયા બિલ્ડિંગની અંદર પાંચમા માળે જે છે નારકો થઈ રહ્યું છે કારણ કે આ મેડિકલ કોલેજ પ્લસ હોસ્પિટલ છે અને આ જે બિલ્ડિંગ છે તેના પાંચમા માળે બંનેનું જે છે તે નારકો કરવામાં આવશે જેમાં મેડિકલ એક્ઝામિનેશનની શરૂઆત ગઈ છે કારણ કે એફએસએલ ની મદદ લેવામાં આવી રહી છે અહીંયા પહોંચી રહી છે છે અને આરોપીઓ જે કહી રહ્યા તેમણે પોતાના નિવેદનમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પ્રકારની કૃત્ય કરી હોય એ પ્રકારની જે વાત કરી છે તો એ સાચું છે કે ખોટું અને ખરેખર સંસદમાં ગુસ્સા પાછળનો તે લોકોનો હેતુ શું હતો એ તમામ વસ્તુ જાણવા માટે એક સવાલોનું લિસ્ટ જે છે તે તૈયાર થઈ ચુક્યું છે દિલ્હી પોલીસની ટીમે એફએસએલ ની મદદથી આ તમામ સવાલો છે જે અત્યારે પણ પોલીસના જવાબ શોધી રહી છે દિલ્હી પોલીસ તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ કેસની અંદર પાંચથી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને યુએપીએ એક્ટ હેઠળ જે છે તમામ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે એટલે જે રીતે તેમ લોકોને ખબર નહોતી કે આ પ્રકારે આ ગંભીર જે છે આ ગુનો બનશે અને તેને લઈને હવે તે લોકો પસ્તાવો પણ કરી રહ્યા છે અને નાર્કોમાં એ તમામ સવાલોના જવાબ મેળવવામાં આવશે કે કારણો શું હતા કારણ કે જે રીતે તે લોકો નિવેદન આપી રહ્યા છે તે નિવેદન અને નાર્કોની જે જવાબ છે તેના વિરોધાભાસ છે કે કેમ અને શું રિયાલિટી છે એ તમામ વસ્તુ જાણવાનો પ્રયત્ન

બેહોશ કરીને એટલે કે એને થિશિયાથી લઈને તમામ વસ્તુઓ જે છે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે અને એ અર્ધ અર્ધવ્યવહાન હોય અને તેના સવાલો જે જવાબો મેળવવાના છે તે સક્ષમ હોય એ પ્રકારની આખી એક પ્રોસેસ હોય છે તો ડૉક્ટરથી લઈને તમામ જે ટીમો છે એફએસએલની તમામ લોકો જે છે આમાં જોડાતા હોય છે એક સિનિયર ડોક્ટર હોય છે એને થિશિયા આપનાર તેની કોઈ તબિયત ના બગડે તેના માટે અલગથી ડૉક્ટર હોય છે મેડિકલ ઇમરજન્સીથી લઈને તમામ પ્રકારનું ધ્યાન રાખવું પડે છે કેમ કે નાર્કો એક વસ્તુ એવી છે કે જે ખૂબ જ ગંભીર પ્રકારની એક મોટો પ્રોસેસ છે તો તેના માટે સહમતી બી

શું દિલ્હી પોલીસ આ તમામ આરોપીઓને દિલ્હી લઈ જશે તરત આજે ને આજે શું આગળની પ્રોસેસ રહેશે હેતુ તો સામાન્ય રીતે આનો રિપોર્ટ હજી વાર લાગશે બની શકે કે આ કેસ ખૂબ જ મહત્ત્વનો છે અને જે કેસ જે છે તે એક હાઈ પ્રોફાઇલ કેસ છે કારણ કે સંસદથી જોડાયેલો કેસ છે તો જલ્દીથી જલ્દી રિપોર્ટ જે છે તે લેવાની કોશિશ કરવામાં આવશે પરંતુ આ એક પુરાવા તરીકે ગણવામાં આવે છે નારકોને જે રિપોર્ટ હોય છે તેના આધારે કોર્ટ જે છે તે જજમેન્ટ આપતી હોય છે કે નારકુની અંદર શું આવ્યું છે કેટલું સાચું બોલી રહ્યા છે ખોટું બોલી રહ્યા છે તો આને એક એવિડન્સ તરીકે ગણી શકાય પરંતુ આને

યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે રાજકોટથી આ વિગત સામે આવી રહી છે જ્યાં ચાઇનીઝ દોરીએ વધુ એક વ્યક્તિનું ગળું કાપ્યું છે હાલ રાહતની વાત એ છે કે આ જે યુવક છે તે હાલ સહી સલામત છે તેની સારવાર થઈ ગઈ છે તો ગઈકાલે પણ ચાઇનીઝ દોરીએ સુરતની યુવતીનો ભોગ લઈ લીધો હતો મોટા વરાછાની યુવતીને ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગતા તેનું ગળું કપાઈ ગયું હતું અને જેના કારણે તેનું કમખમાટી ભર્યું મોત થયું હતું જે આ બે અલગ અલગ પ્રકારની ઘટના સામે આવી છે ચાઇનીઝ દોરીના કારણે ગળું કપાવાની જે ઘટનાઓ સતત સામે આવી રહી છે વારંવાર અપીલ છતાં પણ આ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે ત્યારે પતંગ રસિયાઓને ગૃહ મંત્રી પણ અપીલ કરી છે મહત્વની વાત છે ચાઇનીઝ દોરીથી થતા અકસ્માત અંગે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે ઉત્તરાયણ એક જે રીતના સુરતમાં યુવતીનું ગળું કપાયું છે અને બીજી તરફ રાજકોટથી પણ એવા જ પ્રકારની જે ઘટના સામે આવી છે કે જ્યાં યુવકનું ગળું કપાયું છે પરંતુ રાહતની વાત એ છે કે રાજકોટની આ ઘટનામાં યુવકનો જીવ બચી ગયો છે તેને સારવાર આપી દેવામાં આવે છે પરંતુ સુરતમાં જે ગઈકાલે ચાઇનીઝ દૂરીથી યુવતીનું ગળું કપાયું હતું જેમાં આ યુવતીનું કમકમાટી ભર્યું મોત થયું છે ત્યારે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે લોકોને કે ચાઇનીઝ દોરીનું વેચાણ પણ ન કરવામાં આવે ખરીદવામાં પણ ન આવે ત્યારે તેમ છતાં પણ કેટલા એવા વેપારીઓથી જે ચાઇનીઝ બંધ બાણે વેચાણ કરતા હોય છે

સામે આવ્યું છે ઉત્તરાયણ એ ગુજરાત નો પરંપરાગત તહેવાર છે તહેવારમાં જીવને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જીવને નુકસાન થાય તેવી દોરી ન વાપરવી જોઈએ ગઈકાલે સુરતમાં એક દીકરીનું ગળું કપાવવાથી મોત થયું છે શક્ય હોય તો ચાર થી પાંચ દિવસ બ્રિજ પરથી પસાર થતા સમય ટાળવું અને બાળકોને પણ નુકસાન ન થાય તેવી દોરી વાપરવા તેવું જણાવ્યું છે ક્યાંક ચાઇનીઝ દોરીનું વેચાણ હોય તો પોલીસનો સંપર્ક કરવા પણ કહ્યું છે ગુજરાત પોલીસે આવા વિક્રેતાઓ પર દરોડા પાડ્યા છે આપણી ખુશી એ કોઈ બીજાના ઘરે લાવે ગુજરાતમાં ક્યારેય ના બની શકે પરંતુ આપણે સૌ લોકો ઉત્તરાયણના તહેવારને એકબીજાનો પેચ કાપવામાં ચાઇનીઝ દોરીઓ કાચ અને બીજા અનેક પ્રકારની વસ્તુઓ મિલાવીને જે દોરીઓ બનતી હોય છે જે દોરી પંખી બીજા જીવોને જીવ ઉભી લેતી હોય છે અને ખાસ કરીને કાલે આપણે સૌ લોકોએ જોયું સુરતના એક પરિવારે પોતાની દીકરી ગુમાવવી પડી આવું કઈ રીતે ચાલે આપણે સૌ પોતપોતાની જવાબદારી જરૂરથી સમજવી જોઈએ સૌ માતા પિતાને બી વિનંતી છે કે તમારા બી ઘરમાં બાળકો છે આપ આપણા બાળકોને દોરિયો જે દોરી આનંદ માટે ઉત્સવ માટે વપરાતી હોય એવી જ દોરીઓ અપાવ અને ક્યાંય બી આપણે આ પ્રકારની દોરીઓ જે બીજાના જીવનને નુકસાન પહોંચાડી શકે છે એવી માહિતી મળે તો જરૂરથી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવી જોઈએ સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે વાહન ચાલકને ધક્કો મારીને ઉતાર્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે વાહન ચાલક પાસેથી મોબાઈલ ઇજુટાવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો અમરોલી વિસ્તારનો વિડિયો હોવાનું અનુમાન છે પોલીસ જબરદસ્તી બાઇકમાં બેસવાનું કહેતો દેખાયો હતો નાસિક ખાતે ત્યારે પેમ ઉપસ્થિત